કરી. કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, સીપીઆઈ અને શિવસેનાના સંજય રાઉતે કિરણ રિજીજુના નિવેદન પર ટીકાત્મક પ્રતિક્રિયા આપી છે. જો કે તમામ લોકોએ રિજીજુના નિવેદનને ન્યાયતંત્રનું અપમાન ગણાવ્યું છે. કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજીજુએ એક નિવેદનમાં કહ્યું કે કેટલાક નિવૃત્ત ન્યાયાધીશો, કાર્યકર્તાઓ ભારત વિરોધી ગેંગનો ભાગ છે અને ભારતીય ન્યાયતંત્રના વિરોધની ભૂમિકા ભજવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેના પર વિપક્ષી દળોએ કહ્યું કે રિજીજુએ આ પ્રકારના દાવા સામે પુરાવા આપવા જોઈએ. તો શિવસેનાના નેતા સંજય રાઉતે રિજીજુ પર પ્રહાર કરતા કહ્યું કે ન્યાયતંત્ર પર દબાણ લાવવાનો પ્રયાસ છે. શું કિરણ રિજીજુ કાયદા પ્રધાન ન્યાયતંત્રને ધમકાવી રહ્યા છે? આ પ્રકારના નિવેદન ન્યાયાધીશો માટે ખતરો કહેવાય? તો ટીએમસીના સાંસદ જવાહર સરકારે કહ્યું કે આવા નિવેદન કરવા પુરાવા આપો, ધમકી ન આપો, અમને ભારત વિરોધી જ્ઞાન ન આપો. તો કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે કાયદા મંત્રી ડાકુની જેમ વાત કરી રહ્યા છે, ન્યાયમંત્રી અન્યાયનો પ્રચાર કરે છે. મુંબઈમાં આદિત્ય ઠાકરે ગ્રુપની શિવસેનાના કાર્યકર્તાઓએ ભાજપના કાર્યકરોને માર માર્યો છે. મુંબઈના દહીસર વિસ્તારમાં ગઠબંધન સરકારમાં સામેલ બંને દળના કાર્યકર્તાઓ વચ્ચે મારપીટની ઘટના બની હતી. બેનર લગાવવા મુદ્દે બંને ગ્રુપ વચ્ચે મામલો બિચક્યો હતો અને પછી મારપીટ શરૂ થઈ હતી. ભાજપના કાર્યકર્તાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આદિત્ય ઠાકરે જણાવ્યું કે મહારાષ્ટ્રમાં ક્યારેય સ્થિતિ આટલી ગંદી થઈ નથી. ગઈકાલે રાત્રે જે મારપીટનો બનાવ બન્યો એ મુદ્દે પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી. ભાજપ કી ક્યા મજબૂરી હૈ કે ઇસ ગદ્દાર ગેંગ કી સરકાર મેં બેઠે હુએ એસે લોગ ઉનકે સાથ હોકે ભી જિન્હોને ઉનકે હી કાર્યકર્તા કો પીટા હૈ. આજ તક મેં દેખતા થા કી પિછલે 5-6 સાલો મેં ભાજપ કે કાર્યકર્તા કો કોઈ કુછ કરને જાય તો એક ખૌફ કા માહોલ થા, ડર કા માહોલ થા. લેકિન યે તો અગર આપ દેખે તો સરેઆમ ઉનકો પીટા ગયા ઔર અભી તક કુછ કાર્યવાહી હુઈ નહીં હૈ, કુછ ભી એક્શન હુઈ નહીં હૈ. તો પોલીસ ચુપ ક્યું હૈ? ઇસ પે કાફી સારે સવાલ ઉઠતે. તેલંગાણાના મુખ્યમંત્રીની પુત્રી અને બીઆરએસના નેતા કવિતા દિલ્હી લીકર પોલીસી સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં બીજા રાઉન્ડની પૂછપરછ માટે ઈડી સમક્ષ હાજર થયા હતા. ઈડીએ આ કેસમાં 11 માર્ચના રોજ પણ કવિતાની લગભગ 9 કલાક પૂછપરછ કરી હતી અને 16 માર્ચના રોજ ફરીવાર હાજર થવાનું સમન્સ પાઠવ્યું હતું. જોકે 16 માર્ચના રોજ કવિતા ઈડી સમક્ષ હાજર રહ્યા ન હતા. આ પછી તેમને 20 માર્ચના રોજ હાજર થવાનું ઈડીએ સમન્સ પાઠવ્યું હતું. તો બીઆરએસ નેતાનું નિવેદન મની લોન્ડરિંગ એક્ટ હેઠળ નોંધવામાં આવ્યું હતું. કવિતાએ કહ્યું હતું કે તેમણે કંઈ ખોટું કર્યું નથી અને આ સાથે જ આરોપ લગાવ્યો હતો કે કેન્દ્ર શાસિત ભાજપને તેલંગાણામાં સફળતા ન મળી હોવાથી ઈડીનો ઉપયોગ કરી રહી છે. આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માએ સોમવારે જણાવ્યું હતું કે તેમની સરકારને આ અંગે કોઈ જાણકારી નથી કે મત વિસ્તારોની સીમાંકન પ્રક્રિયા ક્યારે પૂરી થશે. આસામ વિધાનસભામાં સરકારે જણાવ્યું કે જો વિપક્ષને સીમાંકન પ્રક્રિયા મુદ્દે કોઈ પ્રશ્ન હોય તો તેઓ ચૂંટણી પંચને આ મુદ્દે સવાલ કરે. સીએમ શર્માએ કહ્યું કે રાજ્ય સરકાર આ મુદ્દે કંઈ પણ કહી શકે નહીં કારણ કે તેઓ સીધી કે આડકતરી રીતે આમાં સંડોવાયેલા નથી. ચૂંટણી પંચ એક કેન્દ્રીય એજન્સી છે અને અમારી ભૂમિકા માત્ર ડેટા ઉપલબ્ધ કરાવવાની રહેશે. કોંગ્રેસના નેતા રકબદ્દીનના અહેમદના પ્રશ્નના જવાબમાં હેમંત બિસ્વા શર્માએ આ વાત કહી હતી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી 23 માર્ચના રોજ ઓડિશાના સીએમ નવીન પટનાયકને ભુવનેશ્વરમાં મળશે. ઓડિશાના 2 દિવસીય પ્રવાસ દરમિયાન 22 માર્ચ મમતા બેનર્જી પુરીમાં ભગવાન જગન્નાથના દર્શન પણ કરશે. તો બીજું જનતા દળના સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે આ પ્રવાસ દરમિયાન મમતા બેનર્જી અને નવીન પટનાયક વચ્ચે ગઠબંધન મુદ્દે ચર્ચા થાય તેવી શક્યતા ઓછી છે. જો કે મમતા બેનર્જી વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી પહેલા વિપક્ષી દળોને એક કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. ગત સપ્તાહ દરમિયાન મમતા બેનર્જી કોલકાતામાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવને પણ મળ્યા હતા. તો સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે બીજેડી, ટીએમસી અને સમાજવાદી પાર્ટી જેવી પાર્ટી લોકસભા ચૂંટણી પહેલા ત્રીજા મોરચા તરીકે પણ સંભાવના શોધી રહી છે.